અને આજના દિવસે આપણે પાસિંગ આઉટ ઓફ પરેડમાંથી જે છે ફાઇનલી અધિકારી બનીને બહાર આવ્યા હતા, હવે તમે કેવું અનુભવ કરી રહ્યા છો? બસ જીવનનો જે ધ્યેય હતો ને એ ધ્યેય આજે સિદ્ધ થઈ ગયો. હવે જે બધું મળશે એ બોનસ મળશે. આજે સવારના મૌલિક સાહેબને મળ્યા ત્યારે તમે થોડાક ભાવુક થઈ ગયા હતા, હું જાણી શકું શા માટે? અત્યારે અમે દોડી રહ્યા છીએ હાલમાં, પણ ડગલું કેમ ભરવું ને એ આઈસમાંથી ખબર પડી. આટલા વર્ષોની જે સ્ટ્રગલ, જે મહેનત, જે ઘસારો હતો એ હવે અંતે આજે એનો જે છે અંત આવ્યો છે. સાહેબ આ તમે જે અંત કીધો ને એ એક જીવનનો અંત છે ને નવું જીવન આજે સ્ટાર્ટ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન મંથનભાઈ, પહેલાં તો આપને કે આજે આપ અધિકારી શ્રી બની ગયા. પણ ખોટું ન લગાડતા એક વાત પૂછું, આજે સવારના મૌલિક સાહેબને મળ્યા ત્યારે તમે થોડાક ભાવુક થઈ ગયા હતા, હું જાણી શકું શા માટે? સાહેબ શબ્દોમાં તો વ્યક્ત કરવું થોડુંક અઘરું છે, પણ જ્યારે હું પહેલી વાર આઈસમાં પગથિયું ચડ્યો હતો ને ત્યારે માનો કે શૂન્ય હતો સાવ. પછી મૌલિક સાહેબ, જીમીત સાહેબ અને બાકી બધા સ્ટાફ મિત્રોનો અને બધાએ સાહેબોએ એટલો જોરદાર સપોર્ટ કરેલો કે પ્રિપેરેશનના સમયે ક્યારેક ક્યારેક આપણે એવું થતું હોય કે આપણે તૈયારી પૂરી કરતા હોય પણ આપણને એ ખબર ના પડતી કે કઈ દિશામાં જવું છે. ઓકે, રીડિંગ કરતા હોય એમ થાય કે હું રીડિંગ કરું છું, આપણને યાદે રહેતું હોય, પણ જે તે સમયે એક્ઝામ ટાઈમે આપણે નાની નાની મિસ્ટેક કરી દેતા હોય. જેમ કે હમણે નવી જે પેટર્ન આવી છે સ્ટેટમેન્ટવાળી, તો એમાં પાછળ સાચા છે સાચા નથી આવા બધામાં ઘણી વાર હું કન્ફ્યુઝ થઈ જતો. એના માટે થઈને સરે એટલી હેલ્પ કરેલી અને એક એક કોઈ પ્રોફેશનાલિઝમ કે એવી રીતે નહીં, જાણે હું એમનો એમનો જ દીકરો હોય, નાનો ભાઈ હોય એવી રીતે. અને બીજી વસ્તુ એ કે ક્યારે એવી કોઈ સમયની કોઈ સીમા હતી જ નહીં કે ભાઈ તમે 10 થી 12માં આવો છો તો 10 થી 12 સુધી એમ કલાકો સુધી બેઠા રહેતા, વાતો કરતા, ક્વેશ્ચન સોલ્વ કરતા. અને આ ક્વેશ્ચન તો ઠીક છે, ક્યારેક જીવનમાં કોઈ એવા પ્રશ્ન આવતા તો એના માટે એટલી અમને હેલ્પ કરતા, સજેશન આપતા અને ઘણું બધું શીખવા મળ્યું અમને. અને આ તો ખાલી એક શરૂઆત હતી, પણ અત્યારે અમે દોડી રહ્યા છીએ હાલમાં, પણ ડગલું કેમ ભરવું ને એ આઈસમાંથી ખબર પડી. આટલા વર્ષોની જે સ્ટ્રગલ, જે મહેનત, જે ઘસારો હતો એ હવે અંતે આજે એનો જે છે અંત આવ્યો છે, અને આજના દિવસે આપણે પાસિંગ આઉટ ઓફ પરેડમાંથી જે છે ફાઇનલી અધિકારી બનીને બહાર આવ્યા હતા, હવે તમે કેવું અનુભવ કરી રહ્યા છો? સાહેબ આ તમે જે અંત કીધો ને એ એક જીવનનો અંત છે અને નવું જીવન આજે સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી અમે વિદ્યાર્થી જ હતા, અહીંયા હતા ટ્રેનિંગમાં તાલીમાર્થી તરીકે, અમે વિદ્યાર્થી જ હતા, અહીંયા સુધી અમે શીખતા હતા, પરંતુ હવે એક જવાબદારી આવશે અને હવે એક અમે અધિકારી તરીકે એવી રીતે બહાર જાશું, સમાજમાં જાશું. અને બસ જેવું અમે શીખ્યા છીએ ત્યાં શીખ્યા છીએ, ગુરુ પાસે શીખ્યા છીએ, અહીંયા જે અમને શીખવવામાં આવ્યું છે, બસ એને કઈ રીતે સારી રીતે અમે બેસ્ટ આપી શકીએ, સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એના ઉપર ફોકસ રહેશે. અને આજ તો એટલી બધી ખુશી છે કે એમ કહેવાય ને કે આપણે ખુલ્લી આંખે જે સપના જોતા હોય ને, કે મમ્મી પપ્પાની આંખમાં પ્રાઉડ હોય, ફેમિલીની આંખમાં પ્રાઉડ હોય, આમ આટલું પબ્લિક આપણા માટે તાળી પાડતું હોય, આ એક સપના હોય, સામાન્ય લોકોના આ સપના હોય, બસ એ બધા સપના આજે પૂરા થઈ ગયા. બસ જીવનનો એક જે ધ્યેય હતો ને એ ધ્યેય આજે સિદ્ધ થઈ ગયો. હવે જે બધું મળશે એ બોનસ મળશે. ઓકે, જે મળવાનું હતું લક્ષ્ય હતું એ લક્ષ્ય જ મળી ગયું. ઓકે, એક લાસ્ટ પણ મહત્વનો પ્રશ્ન, જીવનમાં અહીંયા થંભી જવું છે કે હવે આનાથી પણ આગળ કંઈ સપનું જોવું છે? ના સાહેબ, મેં હમણે તમને શું કીધું કે પેલું પગથિયું છે આ. ઓકે, થંભવાનું નથી, હજી આપણે ટોચ ઉપર જવાનું છે. ઓકે, અને તમે તમારે, હું તમને નજીકથી ઓળખું છું, નજીકથી જાણું છું, તમે ઘણા બધા સ્ટ્રગલમાંથી જે છે અહીંયા પહોંચ્યા છો, તો આજકાલનો જે યુવા વર્ગ જે તૈયારી કરી રહ્યો છે અને ખાસ કરીને હમણાં આવનારી જે છે LRDની ભરતી, એને જે તૈયારી કરનારો વર્ગ છે, એમના માટે તમે ખાસ બે શબ્દ જે કહેવા માગતા હોય? ખાસ તો એ કે ખુદ ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ. આ બોલવામાં સારું લાગે કે આત્મવિશ્વાસ હોવો જોઈએ, પરંતુ હમણાં મેં જેમ કીધું કે ક્યારેક મહેનત કરવા છતાં આપણને એવું લાગે કે મને કાંઈ આવડતું નથી, કાંઈ થતું નથી, તો એના માટે ઓપ્શન ગોતવાના. ઓપ્શન મતલબ કે તમને તકલીફ ક્યાં પડી રહી છે, બધું વાંચો છો, ક્યારેક પેપર પ્રેક્ટિસની કમી હોય, ક્યારેક નોલેજની કમી હોય, તો ક્યારેક ટેન્શન થઈ જતું હોય એક્ઝામ સમયે, એન્ઝાયટી થઈ જતી હોય, તો આનામાંથી બચવાનો પ્રયત્ન કરવાનો અને સારું માર્ગદર્શન લેવાનું. કારણ કે અત્યારે બજારમાં કદાચ હું આજે રીડિંગ કરવા બેસું ને તો આઈ થિંક 500-600 વર્ષ સુધી મારું રીડિંગ પૂરું ના થાય એક સેકન્ડ આરામ લીધા વગર, એટલા બધા પ્રકાશન ને મટીરિયલ અવેલેબલ છે. પણ એમાંથી સારું સિલેક્શન કરવાનું કે ભાઈ આમાંથી તો આવશે જ, અને આપણને ખબર નથી પડતી તો જેને ખબર છે એની સલાહ લેવી, અને બસ આવું બધું કરશો તો મને લાગે છે કે
સફળ થવાના ચાન્સીસ વધી જશે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો થોડું કરો પણ રોજ કરો, રોજ કરો, બરાબર ને. અને છેલ્લા ટાઈમે તો જાગશો તો હવે તો એ ભેગું થશે જ નહીં. એ અત્યારથી જ એમ, હજી તો તમે કીધું કે એલઆરડીની ભરતી આવવાની છે, તો એમ સમજો કે આવી જ ગઈ છે, આવી જ ગઈ છે. કારણ કે પછી સમય મળતો નથી. અને પછી એકવાર આવ્યા પછી એમ થાય કે હવે અચાનક આવી ગયું, કેમ બધું ભેગું થશે. એટલે બસ શરૂઆત કરી દેશું આજથી તો અંત સુધી પહોંચી જશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.